गुड आफ्टरनून बाळको, आज आप धोरण पांच अंग्रेजी विषय में एक्टिविटी चार ई अने एफ जोया तो पण आपणे फरीथी आपणे एनुं रिविजन करीने आगळ वधशुं। कारण के शुं छे मोस्ट टाइम पी जे आपणे परीक्षामां प्रश्नना जवाब अने खरा खोटा पूछाय छे एना माटे तो धोरण पांच अंग्रेजी विषयमां पाना नंबर 61 उपर। तो चलो शुं हतुं प्रश्नना जवाब लखो। तो पेलुं हु हेज अ बेट, तो शुं हशे गोलू हेज अ बेट। एना बीजो प्रश्न छे हु इज गोलूज मधर, तो शू हे नेहाबेन इज गोलूज मधर। तीजू वोट इज पिंकूज मधर नेम, तो शू हे पिंकूज मधर्स नेम इज नेहाबेन। चौथू इज पिंकू गोलूज कजिन, तो शू हे नो पिंकू इज नॉट गोलूज कजिन। पांचमू हु हेज अ न्यूज़ पेपर, तो शू हे रोहित भाई हेज अ न्यूज़ पेपर। छठू वेर इज पिंकूज फेमिली, तो पिंकूज फेमिली इज ध शिशोर। सातमू इज देर अ बलून मैन एट ध शिशोर, तो शू हे यस देर इज अ बलून मैन एट ध शिशोर। ना फोर एफ साचा विधान सामे ट्रू अने खोटा विधान सामे फॉल्स लखो। तो एमां पहेलुं नेहाबेन इज पिंकू सिस्टर, तो शू हशे फॉल्स। गोलू इज पिंकू ब्रधर, तो के ट्रू। त्रीजू रोहित भाई हेज अ मेगजीन, तो फॉल्स। चौथू दे आर एट ध शिशोर, तो शू हशे ट्रू। पांचमू देर इज अ बलून मैन इन ध पिक्चर, तो शू हशे ट्रू। छठू देर इज नो वॉटर इन ध पिक्चर, तो शू हे फॉल्स। चलो बाळको हवे एवी ज रीतना आपणे आजे आगळ જોઈશું। શું કીધેલું છે એક્ટિવિટી 4G શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય બનાવો। તો પેલો નેહાબેન ફ્રૂટ હેઝ, તો શું આવશે તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ। નેહાબેન પછી ક્રિયાપદ તરીકે હેઝ અને ફ્રૂટ્સ કર્મ, કરતા ક્રિયાપદ કર્મ, તો શું હશે પહેલાં કરતા પછી ક્રિયાપદ અને કર્મ, તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ, નેહાબેન પાસે ફળો છે। ગોલુ પ્લેઇંગ ઇઝ, તો ગોલુ કરતા, ઇઝ ક્રિયાપદ અને પ્લેઇંગ કર્મ, તો શું હશે ગોલુ ઇઝ પ્લેઇંગ, ગોલુ રમી રહ્યો છે। પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ, તો હશે પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર, કે પિંકુ ગોલુની બહેન છે। આપણને આ ડાળ આપ્યો અને આપણી વાક્યરચના પ્રમાણે ગોઠવવાના છે। ચોથું ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ, એ શું આવશે રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, કે રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર, તો શું આવશે રોહિતભાઈ ગોલુના પિતા છે। ગોલુસ રેડ ઇઝ બોલ, તો ગોલુનો દડો લાલ છે। છઠ્ઠું આર ધે સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, તો શું આવશે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, કે વર્ગમાં વિદ્યાર્થીઓ છે। ઇઝ પિંકુ ગોલુસ કઝિન, એટલે શું આવશે ઇઝ પિંકુ, તો શું આવશે આની એમ મજા આવશે કારણ કે ક્રિયા પ્રશ્ન અથવા કે પહેલાં ક્રિયાપદ પછી કરતા પછી અન્ય શબ્દ થઈ ગયું, તો શું હશે ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર, તો શું હશે શું ગોલુ પિંકુની સિસ્ટર છે, તો એનું એન્ડમ જ આવશે। એ રીતના છે એક્ટિવિટી 5 તમારા શિક્ષકની મદદથી મેક યોર ગ્રુપની રમત રમો। તો થોડા વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી આ રમત કેવી રીતે રમાય તેનો નમૂનો રજૂ કર્યો છે। આ રમત માટે વિદ્યાર્થીઓને વાહનોના, શેરોના, વર્ગના વિદ્યાર્થીઓના નામ, સ્થળના નામ, રંગોના નામ, પ્રાણીના નામ અને પક્ષીના નામોનો ચિઠ્ઠી આપો। એટલે શું કરવાનું છે, એકમાં શું લખવાના વાહનોના નામની નામ લખવાનું, એકમાં શેરોના, પછી એકમાં આપણા વર્ગના એટલે કે ક્લાસના વિદ્યાર્થીઓ એના નામ લખીશું, એકમાં ફળના, એકમાં રંગના અને પ્રાણી અને પક્ષીના નામ લખીશું, પછી શું કરીશું પોતાના બીજા નામ શોધવાના રહેશે કે મેં લખ્યું, ધારો કે મેં આ ચિઠ્ઠી એક બરાબર એક ખાખું ખોખું હોય એને મને બધાની ચિઠ્ઠી બનાવી નાખી, તો મેં એ ખોખું નાખ્યું અને કોઈ ઉપાડ્યું, તેમાં આવ્યું પ્રાણીનું નામ, તો લખવાનું આ પેલો સ્ટુડન્ટ કે આઈ હેવ અ લાયન, ડુ યુ હેવ એની એનિમલ્સ, પહેલાં જો ખોખું ઉપાડ્યું, ખોખામાંથી ચિઠ્ઠી ઉપાડી તેમાં પ્રાણીનું નામ હતું, તો એ જે છોકરા ઉપાડ્યો એને લાયનનું નામ એટલે કે સિંહ કીધું, તો બીજા છોકરાએ કોઈ પણ પ્રાણીનું નામ કહી શકે, ધારો કે ટાઈગર, પછી એલિફન્ટ્સ, કોઈ પણ નામ, એ રીતના આપણા વર્ગના વિદ્યાર્થીઓ શેરોનામાં અમદાવાદ, સુરત, બરોડા, કોઈ પણ કહી શકાય, ફળમાં એપલ, ગ્રેપ્સ,
બનાના રંગોમાં, તો રંગોમાં રેડ, બ્લુ, સ્કાય, બરાબર છે. એ રીતના તમે કોઈપણ નામની રમત રમી શકો. તો પેલો શું કહે, પેલો સ્ટુડન્ટ શું કહે, આઈ હેવ અ લાયન, હું, મારી પાસે સિંહ છે. તો બીજો, ડૂ યુ હેવ એની એનિમલ્સ, શું તમે બીજો કોઈ પ્રાણીનું નામ કહી શકો છો. તો બીજો સ્ટુડન્ટ શું કહે, કમ હિયર, એટલે કે અહીં આવ, આઈ હેવ ઓલ્સો એન એલિમલ, એનિમલ, એટલે કે હા, હું બીજા એક પ્રાણીનું નામ કહીશ. એ શું કહે છે, આઈ હેવ અ રેબિટ, એટલે કે મારી પાસે સસલું છે. તો એ રમત રમવાની, પ્રાણીનું નામ કોઈ કંઈ કીધું તો આપણે એના ઉપરથી પ્રાણીના નામ કહીશું. પક્ષીનું કહે તો પક્ષી. પછી આ રમત તમે સ્કૂલે આવ્યા હોત તો રમાડે, પણ આ કોરોના કારણ કોઈ જ ક્યાંય જઈ શકતું નથી, એટલે ઓનલાઈનમાં આપણે ખાલી જોયું. એવી રીતના જ આપેલું છે એક્ટિવિટી 6, જૂથમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો. પહેલું, વિશ્વ 10 યર્સ ઓલ્ડ, એટલે કે 10 વર્ષની છે. સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીની. કરલી હેર, એટલે કે વાંકડિયા વાળ. ટોલ એટલે કે ઊંચી. આપણે અહીં એનો પરિચય આપેલો છે. તો વાક્ય કઈ રીતે બનવાનું, વિશ્વ ઇઝ અ ગર્લ. કેમ ગર્લ, કારણ કે 20 વર્ષ સુધીની હોય એને શું કહેવાય, છોકરી છે. એટલે કે વિશ્વ ઇઝ અ ગર્લ. પછી વિશ્વાની જગ્યાએ છોકરી છે એટલે શું વપરાશે, સી. સી ઇઝ 10 યર્સ ઓલ્ડ. પછી લખવાનું સી ઇઝ, પછી એનો કહેવો હોય જેનો વ્યવસાય હોય તેને આગળ શું આવશે, તો સી ઇઝ અ સ્ટુડન્ટ. સી હેઝ અ કર્લી હેર, તેને માકડિયા વાળો છે. સી ઇઝ ટોલ, તેણીની ઊંચી છે. શું તેનો પરિચય, પહેલાંમાં હોય તો વિશ્વ ઇઝ છોકરો હોય તો છોકરી એ લખવાનું, પછી સી ઇઝથી વાક્ય બનાવવાનું. ઉંમરમાં આર્ટિકલ નહીં આવે, જ્યારે તેનો વ્યવસાય હશે એમાં આર્ટિકલ આવશે. જ્યારે એનો કોઈ બોડીને લઈને સંદર્ભ દર્શાવશે એમાં પણ એમાં હેઝ વાપરીશું, અને છેલ્લે ઇઝ. ચલો એ રીતના આપેલું છે. મિસ્ટર વસાવા, એટલે મિસ્ટર વસાવા છે અ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર છે. 52 યર્સ ઓલ્ડ, એટલે કે 52 વર્ષના છે. અને શોર્ટ એટલે કે ટૂંકા, તો શું લખવાનું, મિસ્ટર વસાવા ઇઝ અ મેન, કારણ કે પુરુષ કહેવાય 50 વર્ષથી ઉપરના છે. એટલે હી ઇઝ અ ડૉક્ટર, વસાવા માટે હી વાપરીશું. હી ઇઝ અ ડૉક્ટર, તે ડૉક્ટર છે. પછી હી ઇઝ 52 યર્સ ઓલ્ડ, તે 52 વર્ષના છે. પછી શું કીધું છે, શોર્ટ, તો હી ઇઝ શોર્ટ, તેના ટૂંકા, તે ટૂંકા છે. એવી જ રીતના ત્રીજું છે, મિસિસ પરમાર, 35 યર્સ ઓલ્ડ, એટલે કે 35 વર્ષના છે. હેર ડ્રેસર, એટલે કે ડિઝાઇનર, જે હેર ઓલા હેર ડ્રેસર એટલે કે વાળ કાપનાર વાળન છે. ફેટ એટલે કે જાડા, તો શું આવશે, મિસિસ પરમાર ઇઝ અ વુમન, એટલે કે કુમારી શ્રીમતી પરમાર સ્ત્રી છે. સ્ત્રી માટે શું વપરાય, વુમન, અને પુરુષ માટે મેન. હી સી છોકરી છે એટલે શું હશે, સી મિસિસ છે એટલે સી ઇઝ 35 યર્સ ઓલ્ડ, તેણીના 35 વર્ષના છે. સી ઇઝ અ હેર ડ્રેસર, મેં કીધું છે ને વ્યવસાય આવે તો અ લખવાનું, અહીંયા ડૉક્ટરમાં આવ્યું હતું, અહીંયા કરલી હેર, તો તેણીના, તે વાળ કાપનાર છે. ફેટ, તો સી ઇઝ ફેટ, તેણીની જાડી છે. ચલો બાળકો, એવી જ રીતના છે એક્ટિવિટી 7A, ફેમિલી ચાર્ટ, એટલે કે ફેમિલી શેનું કીધું છે આગળ વાંચો. અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે, જુઓ અને નામ લખો. તો ફાધર, મધર, સિસ્ટર ને ગોલુ. તો ગોલુ છે, એના ગોલુના પિતાનું નામ શું હતું, ફાધર એટલે રોહિતભાઈ, મમ્મીનું નામ તો નેહાબેન, બેનનું નામ તો પિંકુભાઈ, પિંકુના ભાઈનું નામ શું હતું, ગોલુ. તો અહીંયા બ્રધરમાં શું આવશે, ગોલુ. આમાં અહીંયા લખ્યું છે આઈ એમ ગોલુ, તો હું ગોલુ છું. માય ફાધર્સ નેમ ઇઝ, તો ગોલુના પિતાનું નામ શું છે, રોહિતભાઈ, તો મારા પિતાનું નામ રોહિતભાઈ છે. પછી માય મધર્સ નેમ ઇઝ, તો ગોલુની મમ્મીનું નામ શું હતું, નેહાબેન, તો માય મધર નેમ ઇઝ નેહાબેન, મારી માતાનું નામ નેહાબેન છે. માય સિસ્ટર્સ નેમ ઇઝ, તો ગોલુની બહેનનું નામ શું હતું, પિંકુ, તો માય સિસ્ટર નેમ ઇઝ પિંકુ, મારી બહેનનું નામ પિંકુ છે. એવી જ રીતના આપેલી છે એક્ટિવિટી 7B, ફેમિલી ચાર્ટ મુજબ બનાવ. કુટુંબના સભ્યોના નામ લખો ને તેમના ચોરા ચોટાડીને કરો. તો એ ગ્રેન્ડ મધર, જો શું છે, માય સેલ્ફ એટલે તમારું નામ, બ્રધર એટલે ભાઈનું નામ, સિસ્ટર એટલે તમારી બહેનનું નામ, માય ફાધર એટલે તમારા પપ્પાનું નામ, માય મધર એટલે તમારા મમ્મીનું નામ. પછી તમારા મમ્મી, તમારા પપ્પા હોય તો એમાં અંકલ એટલે કે તમારા કાકાનું નામ, અહીંયા કાકીનું નામ. પછી અહીંયા તમારા ફાધર ઉપર છે તો અહીંયા તમારા દાદા અને દાદીનું નામ. એવી જ રીતના તમારા શું છે, મમ્મી, તો તમારા મમ્મી હોય એના કાકા અને કાકીનું નામ, ને ગ્રેન્ડ મધર અને ગ્રેન્ડ ફાધર. ફાધર એટલે અહીંયા નાના આવશે અને અહીંયા નાની. પછી અહીંયા જે રીતના વાક્ય બને છે એને બને,
આ એમાં ખાલી જગ્યા માય ફાધર નેમ ઇઝ, આ માય મધર નેમ ઇઝ, માય અંકલ નેમ ઇઝ, માય આંટ નેમ ઇઝ, માય ગ્રેન્ડ મધર નેમ ઇઝ, માય ગ્રેન્ડ ફાધર નેમ ઇઝ, આઈ એમ લવલી એન્ડ હેપી ફેમિલી. છેલ્લું વાક્ય એવું લખી દેવાનું. ચલો હવે એવી જ રીતના આપણે આગળ જોઈશું એક્ટિવિટી 8. જોડીમાં કામ કરો, આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. તો શું છે, ઉખાણ આપેલા છે તે આપણે જોવાના છે અને એના જવાબ લખવાના છે. તો એના મેં અહીંયા વર્ડ્સ લખેલા છે એ પહેલાં આપણે જોઈ લઈશું ને પછી જોઈશું આગળ. તો આઈટી ઈટ એટલે તે, બી આઈ જી બીગ એટલે મોટું. તો કોયડાને બીજું શું કહેવાય, પઝલ અથવા તો રાઇડલ પણ કહેવાય. એ એન આઈ એમ એ એલ એનિમલ એટલે પ્રાણી. ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે. એલ ઓ એન જી લોંગ એટલે લાંબા. ટી ડબલ્યુ ટી એચ ટીથ એટલે દાંત. ઓ એન ઈ વન એટલે એક. ટી આર યુ એન કે ટ્રંક એટલે સૂંઢ. ડબલ્યુ એચ એ ટી ફોટ એટલે શૂ. આઈ એસ ઇઝ એટલે છે. એ રીતના બીજા વર્ડ્સ આપેલા છે. એન ઓ નો એટલે નથી. ડબલ્યુ આઈ એન જી એસ વિંગ્સ એટલે પાંખો. બી યુ ટી બટ એટલે પણ. એફ એલ આઈ ઈ એસ ફ્લાઇઝ એટલે ઉડવું. એસ કે વાય સ્કાય એટલે આભ અથવા તો આકાશ. બી આઈ આર ડી બર્ડ એટલે પક્ષી. એચ એ એસ હેઝ એટલે ની પાસે હોવું. એફ ઓ યુ આર ફોર એટલે ચાર. એલ ઈ જી એસ લેગ્સ એટલે પગો. ડબલ્યુ એ એલ કે વોક એટલે ચાલવું. વી ઈ ડબલ્યુ ઈ વી એટલે અમે. એસ આઈ ટી શીટ એટલે બેસું. તો જે એક્ટિવિટી 8માં જે વર્ડ્સનો ઉપયોગ થતા હતા તે આપણે જોયા. હવે એનો આપણે અનુવાદ જોઈશું. તો ઈટ ઇઝ અ બિગ એનિમલ, તે એક મોટું પ્રાણી છે. ઈટ હેઝ ટુ લોંગ ટીથ, તેને બે લાંબા દાંત છે. ઈટ હેઝ વન ટ્રંક, તેને એક સૂંઢ છે. વોટ ઇઝ ઈટ, તે કોણ છે. તો લાંબી સૂંઢ મોટું પ્રાણી ને એક સૂંઢ હોય એવું કોણ હોય, તો એન એલિફન્ટ કે હાથી. તો એક સૂંઢ બે લાંબા દાંત અને પ્રાણી એને શું કહેવાય, હાથી. તો શું આવશે, એન એલિફન્ટ. એટના બીજું, ઈટ હેઝ નો વિંગ્સ એટલે કે તેને પાંખો નથી. બટ ઈટ ફ્લાઈઝ ઇન ધ સ્કાય, પરંતુ તે આકાશમાં ઉડી શકે છે. ઈટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી નથી. વોટ ઇઝ ઈટ, તે કોણ છે. તો જો એને પાંખો નથી છતાંય આકાશમાં ઉડે ને તે પક્ષી નથી, તો કોણ હોય આકાશમાં બીજું કોણ ઉડે, પતંગ. તો શું હશે, અ કાઇટ એટલે કે પતંગ. એવી જ રીતના છે ત્રીજું, ઈટ હેઝ ફોર લેગ્સ, તેને ચાર પગો છે. ઈટ કેન નોટ વોક, તે ચાલી શકતા નથી. વી સીટ ઓન ઈટ એટલે કે આપણે તેના પર બેસીએ છીએ. વોટ ઇઝ ઈટ, તે કોણ છે અથવા તો તે શું છે. તો શું આવે, ચાર પગ હોય ચાલતા ના હોય અને એની ઉપર બેસીએ તો તે શું હોય, તો કે ખુરશી. ખુરશીને કેટલા પગ હોય, ચાર. તો શું આવશે, અ ચેર એટલે કે ખુરશી. ચલો બાળકો હવે આપણે એક્ટિવિટી 9 બટરફ્લાય કરીને પોએમ જે આપેલી છે તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે એના વર્ડ્સ જોઈશું. તો બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ થાય. એ એન ડી એન્ડ એટલે અને. એફ યુ ડબલ આર વાય ફેરી એટલે રૂવાટીદાર. સી એ ટી ઈ આર પી આઈ ડબલ એલ એ આર કેટરપિલર એટલે ઈયર. એચ યુ ડબલ આર વાય હેરી એટલે ઉતાવળ કરવી. વાય ઓ યુ આર યોર એટલે તમારા. ડબલ્યુ એ એલ કે વોક એટલે ચાલવું. એસ એચ એ ડી વાય સેડી એટલે સુગંધિત. એલ ઈ એ એફ લીફ એટલે પાંદડું. એસ ટી એ એલ કે સ્ટોલ્ક એટલે દાંડી. એસ પી ઓ ટી સ્પોટ એટલે સ્થળ. એલ ઓ વી ઈ એલ વાય લવલી એટલે સુંદર. ટી ઓ એ ડી ટોડ એટલે દેડકો.
SPY સ્પાય એટલે જાસૂસ BIRD બર્ડ એટલે પક્ષી PASS પાસ એટલે પસાર થવું GROWUP ગ્રો અપ એટલે મોટા થવું BUTTERFLY બટરફ્લાય એટલે પતંગ ગયું તો ચલો બાળકો હવે આપણે આનું અનુવાદ જોઈશું બ્રાઉન્ડ એન્ડ ફેરી કથ્થાઈ અને રુવાટીદાર કેટરપિલર ઇન અ હરી હેરી તો ઉતાવળમાં ઈયળો ટેક યોર વોક તમારામાં ચાલવામાં લ્યો ટુ ધ શેડી લીફ ઓર સ્ટોક સુગંધિત પાન અથવા દાંડી માટે ઓર બટ વાય નોટ અથવા શું નથી મે બી અ લવલી સ્પોટ કોઈ સુંદર સ્થળ હોઈ શકે છે નો ટોડ સ્પા યુ કોઈ દેડકો તમે જાસૂસ નો બર્ડ પાસ બાય યુ કોઈ પક્ષી તમારી પાસેથી પસાર થતું નથી ગ્રો અપ એન્ડ ફ્લાય મોટું થવા દો અને ઉડવા દો એઝ અ લવલી બટરફ્લાય એક સુંદર પક્ષી બરાબર છે એક સુંદર પતંગિયા તરીકે અથવા તો સુંદર પતંગિયા તરીકે તો બાળકો અહીં આપણે પુસ્તકમાંથી યુનિટ 3 રિવિઝનમાં પૂરું થાય છે તો આપણે આવતીકાલથી આપણે સ્વાધ્યાયપથીમાંથી યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ આપણે જોઈશું અને પછી એનું રિવિઝન કરીશું સ્વાધ્યાયપથીમાંથી આપણે એના પ્રશ્ન જવાબ જે બધો આ પાઠને અનુરૂપ છે એના આવશે એટલે આપણે આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાયપથીમાંથી આપણે યુનિટ 3 ચાલુ કરીશું બરાબર છે તો ચાલો બાળકો આ વિડીયોમાં અહીંયા સુધી આગળના વિડીયોમાં આગળ જે બાળકોને હજી સુધી આ બધું લખવાનું બાકી છે અંગ્રેજીની નોટ અને અંગ્રેજીની પુસ્તકમાં તો તે લોકો મહેરબાની કરીને લખીને મોટે કરી લેશે તો થેન્ક યુ